રંજયભાઈ, અમારા ઘરે આવા ભાત નથી બનતા, કેવી રીતના બનાવવા પડે? આ ભાતને પલાળી રાખવાના, ભાતને પલાળીને અડધી કલાક ભાતને પલાળીને ઉકાળવાના, ભાત ભાતનું વાંધણ આવે એટલે ઉકાળવાના, બરાબર, પછી કાઢી ભાત નાખવાના, ભાત બફાઈ જાય, કાઢવા ટાઈમે લીંબુનો રસ નાખવાનો, કાઢવા ભાતની ખીલાશ વાઇટનેસ વધી જાય. અચ્છા, અને બની ગયા પછી એમ લાગે વધારે વાર રાખવા છે, થોડુંક અંદર કાચું તેલ નાખીને ભાતનો દાણો ચોટે નહીં, બરાબર. એટલે આ કરીએ આપણે ભાત મસાલા પુલાવ. ચાલો ચાલુ કરી દઈએ. સ્વામિનારાયણ મેસેજ આવી ગયા એટલે આ વીક આખે આખું જૈનમ જયંતિ સાસનમ. રવિવારના વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે રવિવાર છે અને આજે સ્પેશિયલ જૈનની સ્પેશિયલ રેસીપી છે. આજે બધા લોકોની ફરમાઈશ હતી કે સંજયભાઈ કંઈક નવું બતાવો, નવું બતાવો, કંઈક અમે ડુંગળી લસણ ન ખાતે એ લોકો માટે કંઈક બતાવો. તો આજે એ લોકોને ખુશ કરી દેવાના છે. ખુશ ખુશ. તો આજે તમે જે કંઈક બનાવવાના છે, પુલાવ બનાવવાના છે? હા, પુલાવ, મસાલા પુલાવ. મસાલા પુલાવ, જૈન મસાલા પુલાવ. તો એમાં ટેસ્ટ આવે કે નહીં આજ સંજયભાઈ? અને સંજયભાઈ પાસે આજે કહું ને, આજ બધી ચેલેન્જવાળી રેસીપી છે બધી. આ સંજયભાઈને કીધું કે પુલાવ ખવડાવો. નહીં આદુ કે નહીં લસણ, નહીં ડુંગળી, નહીં કોથમરી, નહીં કોથમીર. તો તમે કેવી રીતના ટેસ્ટ બનાવશો? મહાવીર, મહાવીર, મા અન્નપૂર્ણાની ખરેખર અસીમ કૃપા છે કે આમ સ્વાહા કરે ને એ અસલ જ બને. તો એટલે જ અમારા માસ્ટર શેફ છે. તો સંજયભાઈ આપણા ગુજરાતના ટોપ લેવલના જે કહેવાય ને રસોઈની અંદર મહારાજા, અને એમાં આજે જે મહારાજા કંઈક રસોઈ બનાવે છે, જોવો ખાલી આ તમને બતાવીએ. તો સંજયભાઈ આપણે આજે શું બનાવવાના છે? પુલાવ. બધાને જય જીનેન્દ્ર, જય હિન્દ, જય હિન્દ. કરી શરૂઆત આપણે પુલાવની. આ ભાતની અંદરથી સીમલા મરચા લાલ, આ વટાણા, પછી ફણસી, ભાત આ બાફવા ટાઈમે ફણસી, વટાણા, સીમલા મરચા નાખી દેવાના, નાખી અને હવે એનો વઘાર કરવાનો. વઘારમાં રંજયભાઈ અમારા ઘરે આવા ભાત નથી બનતા, કેવી રીતના બનાવવા પડે? આ ભાતને પલાળી રાખવાના, ભાતને પલાળીને અડધી કલાક ભાતને પલાળીને ઉકાળવાના, ભાત ભાતનું વાંધણ આવે એટલે ઉકાળવાના, બરાબર, પછી કાઢી ભાત નાખવાના, ભાત બફાઈ જાય, કાઢવા ટાઈમે લીંબુનો રસ નાખવાનો, કાઢવા ભાતની ખીલાશ વાઇટનેસ વધી જાય. અચ્છા, અને બની ગયા પછી એમ લાગે વધારે વાર રાખવા છે, થોડુંક અંદર કાચું તેલ નાખીને ભાતનો દાણો ચોટે નહીં, બરાબર. એટલે આ કરીએ આપણે ભાત મસાલા પુલાવ. ચાલો ચાલુ કરી દઈએ. પહેલા આપણે જીરું નાખી દીધું સંજયભાઈ, જીરું કકડાઈ, પછી આની અંદર બીજા કયા કયા મસાલા છે? જીરું હોતરાઈ ગયું એટલે આની અંદર સીમલા મરચા લાલ, લીલા પીળા, આ કેળાની કટકી, બરાબર બરાબર, આ હળદર, આ હિંગ અને મરચાની પેસ્ટ, અને વટાણા, અને વટાણા જો એક 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 સંજીવ આને કેટલી વાર ખોતરવાનું? આ છે ને જો સીમલા મરચાની બધું કાચું છે એટલે આને ધીમા તાપે ઓછામાં ઓછું 20 મિનિટ તો સીમલા મરચા વટાણા બધું કરાય ને ત્યાં લગી અને તેલમાં કોતરવા દેવાનું અને પછી હવે જ મસાલા કરવાના લઈને. હવે એક રસ થવાની તૈયારી છે, બરાબર. હવે તો થોડીક જ વાર બાકી રહી, તૈયાર થઈ ગયું તમારે? બસ આ થઈ ગયું તૈયાર. હવે આજે આપણે બાફેલા ભાત છે એની અંદર કલમ કરો, આમાં જ નાખી દેવાના. હા, મને એવું કે તપેલામાં નાખશો તમે? ના ના,
તો ભાત છુંદાઈ જાય. અચ્છા, ખીચડી થઈ જાય. ખીચડી આમાં પછી મસાલા વસાલા નહીં આવે કઈ? આમાં ખાલી એક પુલાવ મસાલો આવશે અને મીઠું. હવે બધું એક ફરકો આપણે હલાવી નાખવાનું. હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું આમાં આવશે. રેડી, હલાવી નાખો. હવે આને બધું મિક્સ કરીને કમ્પ્લીટ તૈયાર ને સંજીભાઈ? હા, તૈયાર હો. નીચેથી ઉપર ને ઉપરથી નીચે. આની અંદર નથી કોથમરી નાખી, નથી કઈ ઓલું નાખ્યું, પણ પ્યોર નથી. લસણ નાખ્યું નથી, કોથમરી, આદુ, લસણ, લીમડો એના વગેરે ટેસ્ટ આવે. જૈન પુલાવ આપણા સબસ્ક્રાઇબર ને આ સુગંધ આવે. આવ્યો સ્વાદ. બાકી ટ્રાવેલિંગમાં લઈ ગયા હોય, પિકનિક પાર્ટીમાં લઈ ગયા હોય, આવું સાથે સાથે લાઇટ લાઇટ હોય ને મજા આવે. તમને ખબર નહીં પડે કે આપણે ડુંગળી લસણ વગરનું ખાઈએ, કારણ કે અંદર તમે આમાં જે મસાલો નાખ્યો ને ઉપરથી નાખ્યો કાચો, એટલે એની મસ્તીની તીખાસ આવે, એટલે એની સીધી સ્મેલ આવે મોઢામાં, એટલે મોજ આવી ગઈ આપણાને. ઘરે બનાવી નાખજો, જોરદાર બને. સિમ્પલ રેસીપી છે, જે લસણ ડુંગળી એવું કંઈ નથી ખાતા એ લોકો માટે આ બેસ્ટ છે. સ્વામિનારાયણ ધર્મમાં હાલે, જૈન ધર્મમાં પણ હાલે, જે લોકો 365 દિવસ અમુક ધર્મમાં નથી વપરાતું, તો આ અત્યારે જે સ્પેશિયલ કમલેશભાઈને ઘણી ફરમાઈશ હતી કે કંઈક સ્વામિનારાયણ જૈન રેસીપી લઈને આવો. આવી ગયા, ઘણા ઘણા મેસેજ આવી ગયા, એટલે આ વીક આખે આખું જૈનમ જયંતી શાસનમ. મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડિકેટ, મળશું ગામ ગીએ નહીં મળ્યા. મેકરણ તે દિયા ધરતી તબી હરિયમ તસ્ય જે માતા દીજે કુટુંબ. કાલ નવા વિડીયો સાથે મળી રહે. જોવાનું ભૂલતા નહીં. આ બધું ખાતા રહેજો, મોજ કરતા રહેજો.